સૂચના અંગે જળસંપત્તિ મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન. ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે આદિવાસીઓની લાગણી ભડકાવી મતો મેળવવાના પ્રયત્ન કર્યા હોવાના આક્ષેપ લગાવ્યા છે. કેન્દ્રના બજેટમાં આનો સમાવેશ કર્યો છે. આ યોજનાઓનું મૂળ કોંગ્રેસના સમયમાં નખાયું હતું. આદિવાસીઓ વિસ્થાપિત થતા હોય તેવી યોજના નહીં કરીએ. ચૂંટણી સમયે અનંત પટેલે મતો મેળવવા આ મુદ્દો ઉઠાવ્યો હોવાની વાત કરી. ગૃહની અંદર ગંદી રાજનીતિ શરૂ થઈ છે. ગુજરાતના આદિવાસીઓના હિતના ભોગે આવી કોઈ યોજના નહીં થાય. બંને રાજ્યની પાણીના મુદ્દે હજુ કોઈ સહમતિ થઈ નથી. ચૂંટણી સમયે અનંતભાઈએ જે પ્રકારનો મુદ્દો આદિવાસી અને આદિવાસી સમાજે, આપ સૌ જાણો છો કે ખૂબ લાગણીશીલ અને ભોળો હોય છે, અને એ લાગણીશીલ અને ભોળા સમાજને કેવળ લાગણીઓ ઉશ્કેરીને જ મતો અંકે કરવા માટેની ગંદી રાજનીતિ હંમેશા કોંગ્રેસ કરતી આવી છે, અને આ વખતે પણ ગૃહની અંદર આ ગંદી રાજનીતિની અમને શરૂઆત કરી છે. મારે આ જ ખુલાસો આપની સૌની સમક્ષ કરવો હતો. પાટીલ સાહેબ અને મુખ્યમંત્રીશ્રીએ પણ આદિવાસીઓને ક્યાંય એક રૂપિયાનું પણ નુકસાન ના પડે એની પૂરી કાળજી લીધી છે, અને એવી કોઈ યોજના ભલે કેન્દ્રની અંદર આદરણીય સીતારમણજીએ આ યોજના લીધી હોય, પરંતુ ગુજરાતના આદિવાસીઓના હિતના ભોગે ગુજરાત આવી કોઈ યોજનાઓ કરવાની નથી.